તારે ક્યાં છે હજી? મારા ભાભી ને કઈ કહેવાનું બાકી છે? ભાભી હા, કેમ એટલું બધું દીકરી રોવે છે? બટા આમાં તો કોક ને રોવું જાજુ આવે, કોક ને થોડું આવે. આમાં શું છે? રોવું દીકરીને કઈ જાજુ આવે, કોક ને થોડું આવે. આમ એ બાજુ કઈ કામ તો નહીં હોય ને? ના, બહુ કઈ કામ છે નહીં. એને વ્યવહાર તમારી દીકરી કેમ એટલું બધું રોવે છે? અમારી બધી બાવીને હું થાય, દીકરી દુઃખમાં જાતી છે. એટલે હું પૂછું છું તમારું. હા, અમારા કાકી બેઠા. કાકી, આપણે ઘર દુઃખ કઈ દુઃખ છે? કાકીને કોઈ રહેતા નથી આવડતો. કાકીને મહિનો દી ભેગા રાખીને ખબર પડે. કાકી બાજુમાં જ રહે છે. પૂછો, ચાંદીની હાકર, રૂપાની પાટ, એને મજાનો ઝૂલતા આવડે તો ઝૂલા રાખવા છે. એટલે હું પૂછું છું તમને, ન્યા કઈ બહુ કામ તો નથી ને? 35 માણા ઘરમાં છે, 35 માણા નું કઈ કામ ઈ કામ નો કહેવાય. હજી લગી રોઈ છું. ઘર રોવે છે, હું રો, ઘર આખું રોવે છે. તે એમ જ હોય તો જ હલે. અને બીજું આપણે રોકડું કઈ દીધું છે? એટલે હાવ તમે ઉભરશો ના, એમ કે તમારી દીકરી હજી ત્યાં તો નવે નવા કહેવાય એને, ત્યાં હજી વ્યવહાર શીખવાનો, રેણી કેણી શીખવાની, તો રોકડા પૈસા નું માથે ઈ મગજ મારી લઈને બેહવું. એના કરતા રોકડા દેવા હોય તો આને દઈ દેજો, હાચવશે. ના રે ના, મને શું કામ દેજે? ભલે તમારા ખાતા નંબર દઈ દઉં ને ડાયરેક જમા થઈ જાય. એટલે તમે અમને રોકડા પૈસા આપશો? ના, તમારે અમને દેવાના છે. અમે તમને શું દે? અમે તમારો દીકરો આખો દીધો, હવે આખી જિંદગી તમારે દેવાનું. દીધા રાખજો. હવે આપણે બાકાય માંગવું છે. આજે અમારા 3 ગઈઢા બા આવ્યા છે, કઈ ઘટતું જ નથી. સારું ભાઈ, ઉતારે જાઓ. નિરાંતે ઉઠવાનું, કોઈને વેલું ઉઠવાનું, વેલું નથી ઉઠવાનું. કેટલા વાગે ઉઠવાનું ભાભી? એ નિરાંતે 3:30 ઉઠવાનું. 3:35 માણા નું કામ એ કઈ કામ નો કે તમારી દીકરી આવે એટલે નવે નવી વહુ ના નવ થી 3-4 વાગે ઉઠીને મોડે થી હાથમાં હાવેળી લઈને ઓસરી વર નાખે, કસરા પોતા કરી નાખે, લુગડા ધોઈ નાખે, નાસ્તો કરી નાખે, અને નાસ્તો થઈ જાય એટલે બધા વહી જાય વાડી, અને તમારી દીકરી મેલા ગાભા ધોઈ નાખે, મેલા ગાભા ધોવાઈ જાય, મંડે બધા ના બપોરા નું વાડી નું ભાત બનાવવા, ભાત બનાવીને વાયલી આવે 11 વાગે, હાલતી થાય, 12:30 વાડિયા પોગે, 12:30 વાડિયા પોગી, બધાને હાથ કરે, બધા આવે ખાવા, કપા ઉતારતા ઉતારતા બધા ખાવા આવે, બધા ખાઈ લેતા, 1 વાગે તમારી દીકરી ખાધા ના ઠામણા ઉટકીને સા મૂકે, સા મૂકે તા 1:30 વાગે બધા સાફ પાણી પીને 2 વાગે તો મંડે ઉતારવા, અને તમારી દીકરી સાના ટસરા ઉટકીને એને એમ થાય કે જણ બધા કામ કરે ને મારે બેવું નથી, ભલે જણથી નોખી માંડવી વીણે, 4 વાગે આવતી માંડવી વીણે, 5 વાગે વાડીએથી પેલા ઈ પાપડું હાલ્યો, વાડીએથી ભેહને લઈને અને હાલતી થાય ધીમે ધીમે, કોકના શેઠે તુર વાવી 1.5 વાર તોડતી, અને ભેહને ધોકો મારતી, હવે ઘરે આવે તો 7 વાગે ભેહ દોઈ અને વાળું પાણી કરી, 8 વાગે વાડીએથી બધા આવે ને ખાવા બેહે, તો 9 વાગે ઠામણા ઉઠકે, તો 9:30 વાગે રહોળાની હાકળ દઈ ઘડીક મારા ઓયડામાં આવી, મારા પગ દાબે અને હકદક ની વાતો કરે, 12:00 વાગે 12:00 1 વાગે સુધી પગ દાબે,
પછી એના ઓયડા જઈને ભલે ને હોઈ જાય 3:30 વાગે સુધી ક્યાં કોઈ દી ઉઠવાનો અમે બે નહીં ઉઠાડી છે કઈ કામ કાળો કોપ છે ને હે કઈ કામ છે જોયું તમે તમારા લગ્ન થયા છે લગ્ન થયા હોય તો આ બધું હોય ને તમારા તમારા હા તમારા લગ્ન થયા એ તમને સાંભળે મને બધું એ સાંભળે આમાં કેટલા વર્ષો વીતી ગયા છે મોરબી નું ઓનાર થયું ને એને વર્તે વરહે મને આણું તેડી થી કેટલા વર્ષ થયા છે કયો આવે મોરબી નું ઓનાર એટલે 40 વર્ષ થયા છે નહીં થયા આ એટલે 40 વર્ષ જેવું થઈ ગયું છે પણ મારા ઘૈડા બા કહેતા હતા તો આ ઇન્દિરા વખત મારા ઘૈડા બા કહેતા હતા માર્કેટ યાદે મારું લગ્ન સમજાણો ઠીક એટલે તમે તો નાના એવા છો ને તમે હા કોણ હું તો સીકણી ધૂળથી જ ધોઉં દેશી ઓળિયું જ વાપરું અને આ તમાર દેરાણી એનું નક્કી જ ન હોય હું તો પતંજલિ વાળાને વાપરું છું નક્કી જ ન હોય એટલે જો વાળ કેવડા લાંબા છે ખરતા જાય છે એટલે અને આપણે કેટલી દીકરી બનાવી આપણે દીકરી કોઈ દી આંગણે આવીને રેડી અમારે 7 દીકરીઓ 7 દીકરીઓ જમાયું લે જમાયું હાથ જ હોય ને કઈ એવું ન હોય એમ પૂછું છું જમાયું આવ્યા છે એમ બધા આવ્યા છે આડાવરા ગયા છે એટલે મોટી દીકરી ક્યાં હાઈ રે એ રાજકોટમાં રાજકોટમાં પતિ આખા રાજકોટમાં મોટી દીકરી ક્યાં હાઈ રે તો ગોંડલ છોકડી ન્યાથી બીજી ઉડકો છોકડી ત્રીજી હાજી ડેમ છોકડી ચોથી ગ્રીન લાઈન છોકડી ન્યાથી આમ જાય તો પછી આટો મારવાનો અને પાંચમી ઓડ રોડ ઉપર પાંચમી હોસ્પિટલ છોકડી એક છોકરી સંતકબીર રોડ ઉપર હે હા છઠ્ઠી મવા છોકડી હા અને હાથમી રામાપીર છોકડી દીકરી રોવે નહી આંગણે આવીને આટલા વર્ષથી અમારે બેનપણી ગયા છે તમારે હાહુ હાવ નાના એવા છે ગોબરી સુનકી સાંતુડી હવે ઉતારે જાઓ ઢગમાં કેટલું માણા ઢગમાં તમે આવામાં કઈ ખામી નથી રાખી અને આપણે હો હગા ને હગા કા ભાભી હા ન્યા અને આ તો આજ છે ને કાલ મત નું રિઝલ્ટ હતું ને એટલે બધા આવી નથી હૈગા બાકી મત ગણવા ગયા તા રિઝલ્ટ નો સરવાળો બાકી બધા આવ્યા હતા શોક માં નકરા ડોહા બેઠા જુવાન ત્યાં જાપે ઉભા હોત ને ગામ ને પાદર વડલો વડલા માં જેટલા પાંદરા એટલા તો બાયુ ને પડકામ છોકરા હોત તો બાયુ કેટલી હોત બપોર પછી નિહાળ્યા કે મને મૂકી ગઈ પણ ભણતર જૂનું જૂનું ભણતર આમ કઈ સ્કૂલ માં પેલા ભણેલા હતા બે ત્રણ સ્કૂલ માં ગઈ હતી બોર્ડ ક્યાં હતા જાડવા હેઠે ભણાવતા નામ બામ નતા બાપા ચાલુ ગાડી ચડી ગયું આ બે ભનિયા બેઠા ભનકી બેઠી બે ભનિયા બેઠા ઈ અમારા છે બધા અમારા હવે જાઓ એને લઈને જાઓ તમે અને હા આર્યામાં કેજો તમારી દીકરીને કઈ રીતે રહેવાય કઈ રીતે રહેવાય કેવી રીતે રહેવાય હા આર્યામાં દીકરી બની રહે તો આપણે ની મા બની રહેવું નકર અને જીત જોરા દીપી કરીને મારા નિશી થઈને જો આ કોકિલા મોદી હાહુ થવામાં બાકી નહીં રહે કાંઈ હાલ હવે આપણે હાલો સાવ જાઓ ઓલો ભણ્યો વાટ જો કે મારા નાની ક્યાં હવે હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાજા હાલો બટા ઉભા થઈ જા વરવું દેનો
હવે કઈ કેવું છે બાપા? મારે તો કોઈને કઈ નથી, હાલો ને જલ્દી ઉતા ભેગા થાય. હા બેટા.